હેલો લર્નિંગ ક્લાસીસની ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આપણે પાઠ ધોરણ છ માં સામાજિક વિજ્ઞાન ભણતા હતા જી સી મુજબ બરાબર છે તો એમાં આપણે ક્યાં પૂછ્યા પાઠ નંબર પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર ત્યાંથી આપણે આજે આગળ વધીએ બરાબર આગળ આપણે આદિમાનવનું જીવન વિશે જોયું એ લોકોએ સ્થાયી જીવન ક્યારે શરૂ કર્યું એ જોયું બરાબર પછી પ્રાચીન નગરો પછી સત્તામાં એ લોકો ક્યારે આવ્યા તો એ આખી રાજ્ય વ્યવસ્થા આપણે જોઈ હવે તો કે બુદ્ધ અને મહાવીર એ બે સંતો વિશે આપણે જોઈશું એનો ડિફરન્સ શું છે કે બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો મહાવીરનો જન્મ ક્યાં થયો બુદ્ધ ક્યાં નિર્વાણ પામ્યા હતા એટલે કે મૃત્યુ પામ્યા હતા પણ અને મહાવીર છે સ્વામી એ ક્યાં નિર્વાણ પામ્યા હતા પછી બુદ્ધની માતાનું નામ શું હતું બુદ્ધના પિતાનું નામ શું હતું મહાવીર સ્વામીના માતાનું નામ પિતાનું નામ શું એ બધું આપણે આજે આ ચેપ્ટરમાં શીખવાનું છે આખું ચેપ્ટર મોસ્ટ ટાઈમ પી છે ગમે ત્યાંથી ક્વેશ્ચન કાઢી શકે એકો એક લીટીમાં ધ્યાન આપજો બધાય બરાબર ચાલો શરૂ કરીએ આપણે ઓકે ચાલો ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણના કાર્યો થયા ઈસ્વીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું ત્યારે કુરિવાજો ઘણા બધા જાતના કુરિવાજો હતા કેમ કે માણસો હતા એ અભણ હતા બરાબર છે ભણેલા હતા તો પણ કુરિવાજો તો સાથે હતા જ તો એવા ઘણા સમાજ સુધારકો આવ્યા મહાન સંતો આવ્યા કે જેણે આ બધા કુરિવાજો છે પછી જે અસમાનતા હતી ઊંચ નીચના ભેદભાવ હતા તો એ છે એ નાબૂદ કર્યા બરાબર છે ચાલો જોઈએ કયા મહાન સંતો હતા તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે કયા બે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન એમની સાધના અને એમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું બરાબર ચાલો સૌથી પહેલાં તો આપણે જોશું ગૌતમ બુદ્ધ વિસ મારી સાથે ખાસ જોડાયેલા રહેજો બરાબર તમે ભણવા જ બેઠા છો અહીંયા તો યુટ્યુબમાં અત્યારે મારી સાથે એકો એક લીટીમાં ફોકસ કરો જો તમારી પાસે બુક હોય તો એમાં પણ સાથે અન્ડરલાઇન કરતા જાજો જો ના હોય તો મેં અહીંયા પીડીએફ ખોલેલી જ છે તો એમાંથી ભણતા જાજો પણ એકો એક લીટીમાં ધ્યાન રાખજો તમારા માટે મોસ્ટ ટાઈમ પી છે જીસીઆરટી એકો એક લીટી બરાબર છે જીસીઆરટીમાંથી જ પૂછાશે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પોલીસ કોન્સ્ટેબલની ફોરેસ્ટ ગાર્ડની ગમે ત્યાંથી ક્વેશ્ચન કાઢી શકે તો તમે એમ ના કહી શકો કે ભાઈ મેં તો આ વાંચેલું નહોતું ક્યાંથી ક્વેશ્ચન આવ્યો એ કોઈ વાંચશો એટલે એમાંથી ક્વેશ્ચન આવશે ઓકે ચાલો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ગૌતમ બુદ્ધ એનું પ્રારંભિક જીવન કેવું હતું બરાબર ચાલો જોઈએ આપણે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા આપણે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો બૌદ્ધ ગ્રંથો કયો તો કે ત્રિપિટક જેમાં પિટક વિનય પિટક અને અભિધમ પીટકમાંથી ઘણી માહિતી સાંપડે છે એટલે જો આ ક્વેશ્ચન પૂછાય જાય કે બૌદ્ધ ગ્રંથ કયો બૌદ્ધ ગ્રંથ છે એમાંથી બૌદ્ધ ધર્મ વિશે જાણવા મળ્યું છે તો કે ત્રિપિટક ત્રિપિટક એટલે કયા કયા તો કે પિટક વિનય પિટક અને અભિધમ પીટક આ અંડરલાઈન કરી લેજો આની નીચે ખાસ આ એમપી છે બરાબર તો કે પછી સાડા પાંચસો જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વ જન્મ સાથે સંકળાયેલી છે સંખ્યા કેટલી આપી છે સાડા પાંચસો જેટલી જાતક કથાઓ બૌદ્ધ ધર્મ વિશે સંકળાયેલી છે પછી આગળ વધી ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું જો આમાં ક્વેશ્ચન શું પૂછાય કપિલ વસ્તુ નામનું રાજ્ય ક્યાં હતું તો કે ભારતમાં હિમાલય ક્ષેત્ર નેપાળની તરાઈમાં કપિલ વસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા આ પણ પૂછાઈ જાય કપિલ વસ્તુના ક્ષત્રિયોને શું કહેવામાં આવતું તો કે શાક્યો કહેવાતા તે ગણ રાજ્ય હતું ગણરાજ્ય વિશે આપણે આગળ ચર્ચા કરી બસ એ જ આ ગણરાજ્યના વડા કોણ હતા તો કે શુદ્ધોધન પત્ની એટલે મહાદેવી બરાબર છે ઘણી બુક છે પ્રાઇવેટ બુક છે એમાં માયાદેવી પણ લખેલું છે પણ જીસીઆરટીમાં મહાદેવી લખેલું છે એટલે આપણે મહાદેવી તરફ જ આગળ વધવાનું શું હતું સુદોધન ના નામ તો કે મહાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ ઈસ્વીસન પૂર્વે પાંચસો છાસઠ જો આ ખાસ સાલ યાદ રાખજો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં શુદ્ધોધન અને માયાદેવી છે ને આવ્યું ને જો અહીંયા માયાદેવી આવ્યું અહીંયા આગળ મહાદેવી આવ્યું બરાબર એના ઘરે થયો હતો એમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું એ ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે ખાસ યાદ રાખજો સિદ્ધાર્થ હતું જન્મના થોડાક દિવસ બાદ તેમના માતા જે હતા માયાદેવ એ મૃત્યુ પામ્યા બરાબર શું થયું કે સિદ્ધાર્થને જન્મ આપીને થોડાક દિવસ પછી શું થયું તો કે એની માતા જે છે સિદ્ધાર્થના માતા અને સુદ્ધોધનના પત્ની છે એ નિર્વા મૃત્યુ પામ્યા તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું જે તેમના પાલક માતા હતા જો હવે આ ક્વેશ્ચન પૂછાઈ જાય કે એના માતાના ગયા પછી ગૌતમ બુદ્ધનું પાલન પોષણ કોને કર્યું તો કે એની પાલક માતા મહાપ્રજાપતિ એટલે કે ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું નાનપણથી જ સિદ્ધાર્થ છે શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો શું આવેલું હતું આલાર કલામ નામના સંતનો જો આ ક્વેશ્ચન પૂછાઈ જાય આલાર કલાર નામના સંતનો આશ્રમ આવેલો હતો ક્યાં કપિલ વસ્તુની બાજુમાં યાદ રાખી લેજો નામ સંતનું આલાર કલામ છે એમના ગુરુ હતા એટલે એમ પૂછાય કે સિદ્ધાર્થના ગુરુ કોણ હતા તો શું આવશે તો કે આલાર કલામ સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા હોવાથી પિતા ચિંતિત થયા તેમને લાગ્યું કે સિદ્ધાર્થ થઈ જાય ને સિદ્ધાર્થને યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા અને એની પત્નીનું નામ જો યશોધરા રાખ્યું શું રાખ્યું એની પત્નીનું નામ શું હતું સોરી તો કે યશોધરાની પત્નીનું નામ હતું પછી એને એક પુત્ર પણ થયો જેનું નામ હતું રાહુલ બરાબર એટલે બધા નામ ખાસ યાદ રાખજો હવે શું થયું તો કે કપિલ વસ્તુની બાજુમાં એક સંતનો આશ્રમ હતો આલાડ કલામ સિદ્ધાર્થ છે ત્યાં જ્ઞાન લેવા જતા હતા તો હવે એ આશ્રમમાંથી એને સમાધિની ને એવી ચર્ચા થવા માંડી એને ભક્તિને રંગ લાગી હવે સ્વાભાવિક છે કે એના પિતાને ચિંતા થવા લાગી કે ભાઈ મારું આવડું મોટું સામ્રાજ્ય છે અને મારો છોકરો છે એ સંન્યાસી બનશે તો આખું સામ્રાજ્ય છે કોનું મારો એકનો એક પુત્ર છે જો એ આ સામ્રાજ્યમાં રાજ નહીં કરે તો ભાઈ કોણ કરશે રાજ બરાબર આગળ છે આગળ જાતા રાજા કોણ બનશે જો આ સંન્યાસ લઈ લેશે તો એવી એને ઘણી બધી જાતની ચિંતા થવા લાગી એટલે એને શું કર્યું કે સૌથી પહેલાં તો એને એવો વિચાર આવ્યો કે હું એને મારા રાજ્યમાં મારા મહેલમાં કે મારા રાજ્યમાં એટલી બધી સુવિધાઓ દઉં અઢળક પ્રકારની સુવિધાઓ દઉં કે કંઈક કમી જ ન એટલો બધો વૈરાગ્ય એટલું બધું હું એને સુવિધાઓ આપું કે એનું મન છે એ સંન્યાસ તરફ જાય જ નહીં તો એને એવું શરૂ કર્યું તો પણ એ ન થયું કેમકે જ્યારથી આશ્રમમાં જવા લાગ્યા ત્યારથી એને ભક્તિનો રંગ લાગી ગયો પછી સંન્યાસની અને સમાધિની ચર્ચા કરતા થયા બરાબર છે તો પછી હવે વરી રાજા ચિંતિત થયા કે હવે શું કરું ભાઈ આ તો જ્ઞાન લેવા જાય છે તો આને તો અહીંયાથી સમાધિનો રંગ લાગી ગયો તો આ તો ચર્ચા પણ એવી કરે છે સમાધિ લેવાની તો જો આ સમાધિ લઈ લેશે તો આપણા સામ્રાજ્યનું શું હવે શું કરવું તો પછી એને બીજો વિચાર રહ્યો તેને શું કર્યું તો કે એને વિચાર કર્યો કે ચાલો આપણે સિદ્ધાર્થના લગ્ન કરાવી દઈએ એટલે એનો જે રંગ છે સમાધિનો સંન્યાસનો એ થોડોક નીચો પડી જાય બરાબર છે અને એને સંસાર તરફ મોહમાયા લાગી જાય એટલે સિદ્ધાર્થના તાત્કાલિક લગ્ન કરવામાં આવ્યા કોની સાથે તો એ નામ આવ્યું યશોધરા સાથે પછી થોડાક વર્ષ પછી તેમને એક પુત્ર થયો જેનું નામ હતું રાહુલ હવે ગૃહ ત્યાગ ક્યારે કર્યો લગ્ન થઈ ગયા પુત્ર થઈ ગયો પછી એને પાછો ગૃહ ત્યાગ ક્યારે કર્યો એ જોઈએ આપણે લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે પોતાના રાજવી પરિવાર અને રાજ્યને આ ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું ત્રીસ દિવસે જ્યારે ત્રીસ વર્ષના થયા ત્યારે તેને પોતાનો પરિવાર છે પછી રાજ્ય છે એ ત્યાગી અને સંન્યાસી બનવાનું એને નક્કી કર્યું એક રાત્રે તેમના સારથી છંદ અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા જો એમ પૂછાય કે કોની સાથે એ નદી કિનારે ગયા તો કે એનો સારથી હતો છંદ અને એનો પ્રિય ઘોડો હતો કંથક એ બંનેને લઈને રાજ્ય બહાર નીકળી ગયા પોતાના રાજવી પોશાકનો ત્યાગ કર્યો બરાબર સંન્યાસ લેવો હોય તો સાવ સાધારણ કપડા જ પહેરવાના હોય તો રાજ્યના જે કપડાં હતા રાજાના પોતાનું રાજવી પહેરવેશ હતો એનો એને ત્યાગ કર્યો પોતા પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈ રાજમહેલ જે આ આજ્ઞા આપી શું અને ઘરે રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સન્યાસી ભગવા કપડા ધારણ કરીને જંગલ તરફ ચાલ્યા સારથીને ઘોડાને ક્યાં મોકલી દીધા રાજમહેલ જવા બરાબર છે આભૂષણો આપી દીધા અને પોતે છે એ જંગલ તરફ ચાલ્યા ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા ઘરનો ત્યાગ કરી તો હવે જાશે ક્યાં તો કે સૌથી પહેલાં રાજગૃહ ગયા જો એમ પૂછાય કે ગૃહ ત્યાગ બાદ ગૌતમ બુદ્ધ છે કઈ જગ્યાએ ગયા તો કે સૌથી પહેલાં રાજગૃહ ગયા પછી પુરુવેલા નામના સ્થળે ગયા ક્યાં ગયા પુરુવેલા નામના સ્થળે ગયા અહીં પાંચ બ્રાહ્મણ સાથે સોરી તપશ્ચર્યા શરૂ કરી કેટલા બ્રાહ્મણ સાથે જો આ સંખ્યા પૂછાઈ જાય પાંચ બ્રાહ્મણ સાથે તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન નહીં પ્રાપ્ત થાય અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે શું થયું કે ખાલી આપણે જળનો ત્યાગ કરી નાખશું તો કંઈ મોટી સાધના છે એ પ્રાપ્ત નહીં થાય આપણી તૃષ્ણા છે એટલે કે આપણી ઈચ્છા છે જે એને આપણે જો કંટ્રોલમાં રાખશી બરાબર એનો આપણે કે છે જો એના ઉપર વિજય મેળવી લેશે કંટ્રોલ મેળવી રહેશે તો જ છે એ આપણે આપણું એ જ મોટું એક કર્તવ્ય છે બરાબર તો જ આપણે છે એ બેલેન્સ કરી શકશી એમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો એને શું કર્યું કે પાંચ બ્રાહ્મણને સાથ છોડી દીધો અને એમ થયું કે હું હવે એકલો જ જઈ તપશ્ચર્યા કરીશ બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ક્યાં કઈ જગ્યાએ બોધી ગયા નીચે કેના વૃક્ષ નીચે પીપળાના વૃક્ષ નીચે બેસી એણે શું કેની સાધના શરૂ કરી તો કે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે જો આ ત્રણેય મેં સર્કલ કર્યા આઈ એમ છે એમ પૂછાય ક્યાં સાધના શરૂ કરી તો કે બોધી ગયા કયા વૃક્ષ નીચે પીપળાના વૃક્ષ નીચે શું શરૂ કરી તો કે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ ની સાધના બરાબર એટલે ખાસ યાદ રાખજો ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું બરાબર ક્યારે વૈશાખી પૂર્ણિમાના દિવસે એને જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા બરાબર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું સિદ્ધાર્થમાંથી હવે શું બની ગયા બુદ્ધ બની ગયા બુદ્ધનો અર્થ જ શું થાય છે તો કે જાગૃત જ્ઞાની બુદ્ધનો અર્થ જી થાય છે એટલે પાછળથી તેઓ શું કહેવાયા તો કે ગૌતમ બુદ્ધ આખી સ્ટોરી ગૌતમ બુદ્ધની હતી સમજાણું તમને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું બોધી ગયા ગયા પછી પીપળાના વૃક્ષ નીચે એને જ્ઞાન પ્રાપ્તિ થઈ બરાબર સત્ય અને જ્ઞાનની સાધના શરૂ કરી અને પછી ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાનો જ્યારે દિવસ આવ્યો ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત થઈ પછી સિદ્ધાર્થમાંથી એ બુદ્ધ થઈ ગયા બુદ્ધનો અર્થ જ શું થાય છે જાગૃત અથવા જ્ઞાની પછીથી એ પાછળથી ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા સમજાણું ઓકે આ બધી એક લેડી જો હજી કહું છું આ એમપી છે હવે ઉપદેશ શું આપ્યો એને તો કે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ ક્યાં ક્યાં ગયા સારનાથ ગયા જો એ પણ આ એમપી આવ્યું પાછું જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ છે એ ક્યાં ગયા તો કે સારનાથ ગયા જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા આગળ જે પાંચ બ્રાહ્મણ મિત્રો છોડી દીધા હતા એ બ્રાહ્મણ મિત્રો એને મળી ગયા સૌપ્રથમ વખત એમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપી સૌથી પહેલા એ લોકોને જ ઉપદેશ આપી દીધો ક્યાં સારનાથ ખાતે બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું નામ આપવામાં આવ્યું છે તો કે ધર્મ ચક્ર સોરી ધર્મચક્ર પ્રવર્તન આ નામ ખાસ યાદ રાખજો બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો તેમના મતે ચાર આર્ય સત્ય છે ગૌતમ બુદ્ધના માટે કેટલા આર્ય સત્ય છે તો કે ચાર આર્ય સત્ય છે સૌથી પહેલા તો કે સંસાર દુઃખમય છે બીજું તો કે દુઃખનું કારણ તૃષ્ણા છે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે અને અષ્ટૈકિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે આ ચાર જે ઉપદેશ છે આર્ય સત્ય છે ગૌતમ બુદ્ધે આપ્યા બરાબર આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે બરાબર સેના તરીકે જાણીતા છે તો કે બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જેને સમ્યક દર્શન પણ કહે છે પૂછાઈ જાય કે સમ્યક દર્શન કોને કહે છે તો કે બૌદ્ધ ધર્મના જે ચાર આર્ય સત્ય છે જે સિદ્ધાંત એને સમ્યક દર્શન કહે છે કયા કયા તો કે એક તો સંસાર દુઃખમય છે દુઃખનું કારણ શું છે તૃષ્ણા છે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે અને અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે આ ચાર આર્ય સત્ય ગૌતમ બુદ્ધે આપેલા છે બરાબર ચાલો હવે એક મહાન સુધારક તરીકે ગૌતમ બુદ્ધે શું કાર્ય કર્યા એ જોઈએ બુદ્ધ છે એક મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા ધર્મ અને સમાજમાં વ્યાપેલા જે દૂષણો છે એ દૂર કરવા માટે એણે આજીવન કાર્ય કર્યું તેમના અનેક સોરી તેમના અનેક શિષ્યો હતા અનેક રાજાઓ અને રાજ્યો એમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા એણે નીચે મુજબના સુધાર કાર્યો કર્યા ચાલો એ જોઈએ સૌથી પહેલું ઈશ્વર અને આત્માનો ઇનકાર બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં હવે ગૌતમ બુદ્ધ શું માનતા હતા કે ઈશ્વર છે જ નહીં બરાબર આત્મા અને ઇનકાર કર્યો એને કર્મવાદને સિદ્ધાંત આપ્યો કે જો એને એમ મનમાં એમ થયું કે જો ભાઈ ઈશ્વર છે તો શું કામ દુઃખ આવે છે દુઃખ આવવા જ ન જોઈએ ઈશ્વર હોય તો પણ ભાઈ અમુક દુઃખ એવા હોય છે કે આપણે પોતે જાતે ઊભા કરીએ છીએ બરાબર છે સાચું છે કે નહીં અમુક દુઃખ આપણે હાથે કરીને પગ ઉપર કુહાડી મારીને અમુક દુઃખ આપણે ઊભા કરીએ છીએ એમાં ઈશ્વરનો શું પણ ગૌતમ બુદ્ધ એવું માનતા હતા કર્મના સિદ્ધાંતને માનતા હતા બરાબર કે આપણે જે કર્મ કરીએ છીએ એ જ છે આપણો ભગવાન છે બરાબર આપણો અંતરાત્મા છે એટલે ઈશ્વર પણ એમ જ કહે છે ને કર્મ કરતો જ આ ફળની અપેક્ષા ના રાખ બરાબર એટલે કર્મ તો કરવું જ જોઈએ એટલે એ પણ એમ જ માનતા હતા કે ઈશ્વર નથી આપણે આપણે કર્મવાદને જ મહત્વ આપવું જોઈએ આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ બરાબર એમ કહેતા પછી બીજું તો કે કર્મકાંડનો વિરોધ કરતા હિન્દુ ધર્મ વ્યાપેલા જે કર્મકાંડ છે એનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવાનો વિરોધ કર્યો જો પશુ હિંસાને અટકાવવા એને વિરોધ કર્યો જે પશુ હિંસા થતી હતી પશુઓના આડેધડ મારી નાખવામાં આવતા હતા યજ્ઞ માટે એનો એને સૌથી પહેલાં તો વિરોધ કર્યો એણે કહ્યું કે અહિંસા જ સર્વોચ્ચ ગુણ છે જો કોઈ ગુણ હોય તો એ અહિંસા છે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે કે તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ એ જ સૌથી મોટું માનવનું કર્તવ્ય છે પછી તો કે ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ આ સમયે શું હતું તો કે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર શુદ્ર એવા ચાર વર્ણોમાં ગયો કયા બ્રાહ્મણ વૈશ્ય અને આ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો એને કીધું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન નથી બનતો તે પોતાના કર્મોથી સદવિચારોથી સત્ય અને હિંસાના પાલનથી મહાન બને છે હવે એને શું વિરોધ કર્યો ઊંચ નીચના ભેદભાવ જે થતા હતા કે ભાઈ બ્રાહ્મણ છે તારે ઉપર બેસવાનું ક્ષત્રિય છે ઉપર બેસવાનું સ્કૂલમાં શાળામાં ભણવા જતા તો પણ એ લોકો એવા ઊંચ નીચના ભેદભાવ શુદ્ર અને વૈશ્ય જ તમારે નીચે બેસવાનું એવા ઘણી જાતના કુરિવાજો ઘણી જાતના મગજમાં ઊંચ નીચના ભેદભાવ ચાલતા હતા એ લોકોના જમાનામાં બરાબર છે કે ભાઈ આ લોકોને આમ અલગ અલગ જાતિ પ્રમાણે વર્ણ પ્રમાણે ઊંચ નીચના ભેદભાવ રાખતા હતા તો એક તો એ ગમ્યું નહીં ગૌતમ બુદ્ધને તો એનો એને વિરોધ કર્યો કે ભાઈ બધાય સમાન જ છે બરાબર કોઈ પણ ઉચ્ચ નીચના ભેદભાવ છે એ રાખવાની જરૂર નથી બધા માણસ સમાન છે બધાનું લોહી તો એક જ છે બરાબર આપણે ગમે ત્યારે કોઈક માંદું પડે લોહીની જરૂર હોય આપણે તો કેમ આપણે એમ નથી કહેતા કે ભાઈ ફટાફટ જાઓ ને બ્રાહ્મણનો લોહી લઈ આવજો કેમ આપણે એમ કહીશું ફટાફટ લોહીની જરૂર છે મારા આને આને ફલાણા ઢીકણાને બરાબર એ પોઝિટિવ બી પોઝિટિવ જે હોય તો કેમ તમે ગોતવા જાઓ છો કે કોનું લોહી છે શું છે બરાબર તો કેમ ગમે એ લોહી હાલે છે તમને તો ત્યારે કેમ બધા એક સમાન થઈ જાવ છો તો બસ ગૌતમ બુદ્ધ છે એ જ સમજાવવા માંગતા હતા કે ઊંચ નીચના કોઈ ભેદભાવ રાખવાની જરૂર નથી બધા જ લોકો છે એ સમાન જ છે બરાબર છે શું મનુષ્ય છે એ જાતિથી જન્મે ભલે છે પણ મહાન કે નથી બને છે એના કર્મથી મહાન બને છે બરાબર બ્રાહ્મણ છે તો એ મહાન છે એવું નથી એના કર્મ શું છે કર્મ જો એ ખરાબ કરતો હોય તો એ કઈ રીતે બ્રાહ્મણ ગણાય પછી નીચા નીચલી જાતિના છે કર્મ સારા કરતા હોય તો એ બ્રાહ્મણથી પણ મહાન ગણાય છે એટલે કે કર્મ છે એ મહત્વનો છે એમ ગૌતમ બુદ્ધ છે માનતા હતા ઊંચ નીચના ભેદભાવ કરવાના નહીં એટલે એ ત્રીજો સુધારો શું કર્યો હતો કે ઊંચ નીચના જે ભેદભાવ થતા હતા એનો એને વિરોધ કર્યો ત્યાર પછી સ્ત્રીઓને મહત્વ આપ્યું બુદ્ધે પોતાના માનવ ધર્મ પુરુષો જેટલો જ સ્ત્રીઓનું મહત્ત્વ આપ્યું એણે કીધું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે સમજાવ એટલે કે પુરુષ જેટલું જ સ્ત્રીનું મહત્વ છે બૌદ્ધે ગૌતમ બુદ્ધે અપાવ્યું કે જેટલું પુરુષ સમૂળ સ્ત્રી કહેવાય છે ને પુરુષ સમોવડી સ્ત્રી થઈ ગઈ છે આજે ચંદ્ર પર પણ પહોંચી ગઈ છે સ્ત્રી તો એ બધું ગૌતમ બુદ્ધે અપાવ્યું કે પુરુષ જેટલું જ કર્મ છે એ સ્ત્રી પણ કરી શકે છે જેટલી જ એ પણ આગળ વધી શકે છે બરાબર છે એ તો એ ચોથો હોય સુધારો કર્યો સ્ત્રીઓને મહત્વ અપ્યા અપાવ્યું બરાબર હવે આ ચાર સુધારા છે યાદ રાખી લેજો એક તો ઈશ્વર અને આત્માનો ઇનકાર પછી કર્મકાંડનો વિરોધ પછી ઊંચ નીચના ભેદભાવનો વિરોધ અને સ્ત્રીનું મહત્ત્વ બરાબર હવે આગળ વધીએ તો કે નિર્વાણ ક્યારે પામ્યા એટલે કે મૃત્યુ ક્યારે પામ્યા એ જોઈએ આપણે બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા સત્યના હિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચની ભેદભાવનો વિરોધ કર્યો પછી તો કે એસી વર્ષની વયે કુશી નારામાં એનું અવસાન થયું એક તો વરસ પૂછાશે કયા વર્ષે એંસી વર્ષની વય હતી ઉંમર હતી અને કુશી નારામાં એનું અવસાન થયું તેઓ નિર્વાણ પામ્યા એટલે કે પરંતુ વિશ્વભરમાં આજે પણ એમના વિચારો હજી જીવંત છે આ હતા આપણા ગૌતમ બુદ્ધ વિશે બરાબર હવે આપણે આગળ જોઈશું તો કે મહાવીર સ્વામી વિશે ચાલો બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થકરો છે જો આ યાદ રાખજો જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થકરો છે આગમ ગ્રંથો છે એ જૈન ધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ સ્ત્રોતો છે જેમ આપણે આગળ જોયું બૌદ્ધ ધર્મને જાણવા માટે ત્રિપિટક ગ્રંથ એમ જૈન ધર્મને જાણવા માટે આગમ ગ્રંથ બરાબર હિન્દુ ધર્મને જાણ જાણવા માટે રામાયણ મહાભારત ભગવદ્ ગીતા પછી મુસ્લિમ ધર્મને જાણવા માટે કુરાન ખ્રિસ્તી ધર્મને જાણવા માટે બાઇબલ એવી રીતે જૈન ધર્મને જાણવા માટે આગમ ગ્રંથો છે મહત્વપૂર્ણ સ્ત્રોત હતા એટલે યાદ રાખજો આ ગ્રંથ પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ તો કે ઋષભ દેવ અથવા તો આદિનાથ જો એમ ક્વેશ્ચન કાઢી નાખે પછી ત્રેવીસ માં તીર્થકર કોણ એમ પૂછાય તો કે પાર્શ્વનાથ પાર્શ્વનાથ છે કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા કોણ હતા પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા તેમણે ત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો અને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો તેમણે સત્ય અહિંસા અસ્તે અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો તેમના પછી ચોવીસમાં અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી હતા ચોવીસમાં અને છેલ્લા તીર્થકર કોણ કોણ આવ્યા હતો કે આપણે અત્યારે જ વાત કરવાની છે મહાવીર સ્વામી હવે એમના વિશે આપણે જાણીએ એનું પ્રારંભિક જીવન કેવું હતું વજજી સંઘના એક ગણરાજ્ય કુંડ ગ્રામના જ્ઞાતૃ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો બરાબર બાળપણનું નામ એનું વર્ધમાન હતું બૌદ્ધ બુદ્ધનું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ મહાવીર સ્વામીના બાળપણનું નામ હતું વર્ધમાન એમના પિતા સિદ્ધાર્થ જો સોરી મહાવીર સ્વામીના પિતાનું નામ પણ સિદ્ધાર્થ હતું ગણરાજ્યના રાજા હતા મહાવીર સ્વામીના માતાનું નામ હતું ત્રિશલા દેવી નામ હતું નંદીવર્ધન વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું તેમના લગ્ન એક રાજકુમારી યશોદા સાથે થયા હતા બૌદ્ધ સોરી ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું યશોધરા અને મહાવીર સ્વામીના પત્ની નામ યશોદા એટલે એ ગોટા ન થાય જે કન્ફ્યુઝ ન થાય એટલે એકવાર ખાસ યાદ રાખી લેજો વર્ધમાનની પુત્રીનું નામ હતું પ્રિયદર્શની જયારે ગૌતમ બુદ્ધના પુત્રનું નામ હતું રાહુલ બરાબર આ ડિફરન્સ બંને વચ્ચે હું બોલતી જાઉં છું તો આ આખું ફેમિલી બેકગ્રાઉન્ડ ખબર પડી ગઈ તમને મહાવીર સ્વામીના ચાલો પછી એને ગૃહ ત્યાગ ને સાધના વિશે જોઈએ તો કે ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં એને ગૃહ ત્યાગ કર્યો ભિક્ષુક જીવન ધારણ કરી બાર વર્ષ સુધી એને કઠોર તપશ્ચર્યા કરી રુજુ પાલક નદીના કિનારે જો આ નદીનું નામ પૂછાઈ જાય રુજુ પાલક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેને જી તેઓ જીન જીન કહેવાય તો મન વિચારો વિજય પ્રાપ્ત કર્યો આવા મહાન પરાક્રમી વર્ધમાન પછી મહાવીર તરીકે જાણીતા થયા સમજાણ સુકામ મહાવીર તરીકે ઓળખાણ આ બધા એને મગજના મનની ઇન્દ્રિયો ઉપર એને કંટ્રોલ કરતા આવડી ગયું એટલે હવે એને ઉપદેશ શું આપ્યો તો કે બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય ને દુઃખથી ભરેલો માને છે તેઓ પણ ઈશ્વરનો ઇનકાર ઈન્કાર કરે છે અમુક ઉપદેશ છે એક જેવા જ છે તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખાય છે તેમણે નીચે મુજબના પાંચ વ્રતનો ઉદ્દેશ આપ્યો સૌથી પહેલા અહિંસા મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે ગૌતમ બુદ્ધ પણ અહિંસાનો ત્યાગ કરવાનું કહેતા હતા મહાવીર સ્વામી પણ એમ જ માનતા હતા કોઈ પણ પ્રકારની હિંસા છે એ થવી જોઈએ નહીં નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે એમ મહાવીર સ્વામી માનતા હતા એટલે ઘણીવાર બધાય બોલતા હોય ને કે જૈન ધર્મના લોકો છે નાનામાં નાના જન હોય ને એને પણ મારે નહીં તો પણ એ લોકોને એમ લાગે કે અમે બહુ મોટું પાપ કર્યું એટલે કે મહાવીર જ કીધું હતું એટલે કે નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે મનમાં મનમાં પણ કરવી જોઈએ નહીં વિચારવું પણ ન જોઈએ એમ કે છે જો મહાવીર સ્વામી કોઈને મારવાનું નાનામાં નાના જીવને મારવાનું પણ વિચારીએ તો પણ એક અહિંસા થઈ ગઈ કહેવાય એટલે કે વિચારવું પણ ના જોઈએ પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ છે એ મનુષ્યનું સાચું કર્તવ્ય છે પછી તો કે સત્ય એ તો આપણને ક્યાં આવડે જ છે બોલતા બરાબર ને સત્ય ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં એટલે કે ખોટું બોલવું જોઈએ નહીં વિચાર્યા કે સમજ્યા વિનાનું પણ બોલવું જોઈએ નહીં સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ ગુસ્સો કંટ્રોલ બરાબર ગુસ્સો આવવો જોઈએ નહીં એનો ત્યાગ કરવો જોઈએ સત્યનું હંમેશા દરેક સ્થિતિમાં પાલન કરવું જોઈએ પછી ત્રીજું તો કે અસ્ત્ય ચોરી છે સૌથી મોટું અનિષ્ટ છે કોઈ પણ અનુ કોઈ પણની અનુમતિ વગર તેની વસ્તુ છે ગ્રહણ કરવી જોઈએ નહીં બરાબર નાના છોકરાને આપણે શીખાડીએ કે બેટા પણ પૂછા વગર એની વસ્તુ નહીં લેવાની એવી રીતે મહાવીર સ્વામીએ પણ સમજાવ્યું છે જો કે કોઈપણની વસ્તુ એની અનુમતિ વગર લેવી જોઈએ નહીં જેટલી જરૂરિયાત હોય સોરી આપણે આગળ આવી ગયા કોઈના ઘરમાં પ્રવેશ કરવો એ પણ ચોરી છે પૂંછા વગર બરાબર એ પણ એક જાતની ચોરી છે તે સમયના સમાજને વૃત્તિ દૂર કરવાનો પ્રયત્ન કર્યો પછી તો કે અપરિગ્રહ અપરિગ્રહ એટલે શું મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધનધાન્ય આભૂષણ વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં જેટલી જરૂરિયાત હોય એટલી જ વસ્તુ લેવાની ખાલી ખાલી સંગ્રહ કરવો નહીં એવું એવું મહાવીર સ્વામી માનતા હતા જેટલી જરૂરિયાત હોય એટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે અને ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે છે શું કામ તો કે આપણે વધારાનો સંગ્રહ કરી લે બિચારા ગરીબ છે એ ભૂખે મરતા હોય એવું શું જરૂર છે વધારાનો સંગ્રહ કરવાનું બરાબર એમ કે છે પછી તો કે બ્રહ્મચર્ય જૈન સાધુઓ અને સાધુઓનું બ્રહ્મચર્યનું પાલન કરવાનું તો કે બ્રહ્મચર્યનું છે ખાસ તો પાલન કરવું જોઈએ આ પાંચ વ્રત છે કોને આપ્યા મહાવીર સ્વામીએ ફરીથી એકવાર જોઈ લ્યો અહિંસા સત્ય અસ્તૈય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પાંચ વ્રત છે કોને આપ્યા

અને સરળ ઉપદેશથી લોકોનું જીવન છે બદલી નાખ્યું હવે નિર્વાણ ક્યારે પામ્યા તો કે બોતેર વર્ષની વયે પાવાપુરીમાં છે મહાવીર સ્વામી નિર્વાણ એટલે કે મૃત્યુ પામ્યા બરાબર આગળ આપણે બૌદ્ધ ધર્મ વિશે જોયું આ ત્યાં આપણે મહાન મહાવીર સ્વામી વિશે જોયું આવી જ રીતે આજથી લગભગ પચીસો વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા કેટલા વર્ષ પહેલા દૂષણો દૂર થયા મોટી સંખ્યામાં લોકો એમના અનુયાયી બન્યા અને અનુસરવા માંડ્યા બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આ રીતે તેઓ સમાજના સદવિચાર બન્યા બરાબર છે ચાલો તો અહીંયા આપણે મહાવીર સ્વામી અને બૌદ્ધ ધર્મ વિશે પૂરું થાય છે હવે આપણે આ ગાળનું સ્વાધ્યાય લઈ લઈએ બરાબર ચાલો ના સમજાણું હોય તો મને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય મારી ચેનલને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો તમને મળતા રહેશે બરાબર ચાલો સ્વાધ્યાયમાં જોઈ લે સૌથી પહેલા એમ શીખ્યું છે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ક્યાં ઉપદેશ આપ્યો તો સૌ પ્રથમ તો કે ઓપ્શન નંબર બી સારનાથમાં ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યાં માં મહાવીર સ્વામીનો એ મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો પ્રાકૃત અને જો હમણાં છેલ્લી લઈને જાય ને પ્રાકૃત અને માગતી ભાષામાં કઈ ભાષામાં પ્રાકૃત અને માગતી ભાષામાં ત્યાર પછી આવે છે ટૂંકમાં ઉત્તર આપો ગૌતમ બુદ્ધ નો મુખ્ય ઉપદેશ શું હતો શું હતો ગૌતમ બુદ્ધ નો મુખ્ય ઉપદેશ આગળ આપણે જોયું તો કે એક તો સત્ય હંમેશા બોલવું બરાબર પછી ઈશ્વરનો ઇન્કાર કરતા હતા કર્મને જ મહત્વ આપતા હતા પશુ હિંસા અટકાવી હિંસાનો ત્યાગ કરવો અહિંસાને જ અપનાવું સ્ત્રીઓને મહત્વ આપવું ઊંચ નીચના ભેદભાવ છે ના કરવા જોઈએ આ બધા એના મુખ્ય ઉપદેશ હતા મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો જેમ ગૌતમ બુદ્ધનો એમ જ મહાવીર સ્વામીનો ઉપદેશ હતો હિંસા ન કરવી જોઈએ પછી પછી હંમેશા સત્ય બોલવું જોઈએ ચોરી ન કરવી જોઈએ પછી વધારે પડતી વસ્તુનો સંગ્રહ ન કરવો જોઈએ એ બધા છે મહાવીર સ્વામીના ઉપદેશ હતા જૈન ધર્મને કયા પાંચ મહાવ્રતો આપ્યા તો આપણે આગળ જોયું આ પાંચે પાંચ મહાવ્રતો એમાં આન્સરમાં આવશે અહિંસા સત્ય અસ્તેય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ જૈન ધર્મના પાંચ એ વ્રતો છે ખાસ યાદ રાખજો પછી બુદ્ધ અને જૈન ધર્મ બંને ધર્મોએ લોકોને શાંતિને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો સાચું કે ખોટું તો કે હા ભાઈ બંને જૈન ધર્મ સોરી બંને ધર્મોએ કામ કર્યું પછી બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધી ગયા આપવામાં આવેલો ના સારનાથમાં એટલે એ આવશે ખોટું પછી બુદ્ધ ને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું ના એને તો બોધી ગયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું એટલે એ પણ આવશે ખોટું બરાબર ત્યાર પછી બે યોગ્ય ઉત્તર આપવાના છે સૌ પ્રથમ છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી તો એ બધું લખી નાખવાનું કે બંને છે કર્મ સોરી બંને ઈશ્વરનો ને આત્માનો ઇન્કાર કરતા બંને સ્ત્રીઓને મહત્ત્વ આપવાનું નક્કી કર્યું બંને છે હિંસા અટકાવવાનું નક્કી કર્યું બંને છે સત્યનું પાલન કરતા એ બધું એ બે છે એ બધા માં ડિફરન્સ સોરી માં સેમ આવશે પછી ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા તો કે ત્યારે પશુ બહુ થતી એક તો બરાબર પછી તો કે સૌથી પહેલા તો કે પશુ હિંસા બહુ થતી એ સમયે ઊંચ નીચના ભેદભાવ બહુ થતા બરાબર છે પછી હિંસા અટકાવવા માટે ગૌતમ બુદ્ધે ઘણા સારા કાર્ય કરી આપણને આપણામાં કીધું છે કે ક્યાં અનિષ્ટો જોવા મળતા તો એ જ પશુહિંસા વધારે થતી પછી તો કે ઊંચ નીચના ભેદભાવ બહુ થતા એ સમયે બરાબર સત્યનું કોઈ પાલન નહોતું કરતું સ્ત્રીઓને મહત્વ નહોતું અપાતું એ બધા અનિષ્ટો છે એ ગૌતમ બુદ્ધના સમયમાં જોવા મળતા તો અહીં આપણું આ સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થાય છે ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે કાંઈ પણ ન સમજાણનું હોય તો ફરી એકવાર વિડીયો રિપીટ કરીને જોઈ લેજો મૂંજાવાની જરૂર નથી હું બેઠી છું તમારા માટે ફટાફટ કમેન્ટ કરજો ના સમજાણવું હોય તો હું આન્સર એનો આપીશ તમને બરાબર અને જે લોકો તમારા ફ્રેન્ડ સર્કલમાં છે કે જે જીસીઆરટીના વિડીયોઝ જોવા માગે છે બરાબર તો એને મારી જરૂર આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક જી સી લેક્ચર હું મૂકવાની છું ખાસ તમારા માટે ચાલો હવે મને રજા આપો થેન્ક યુ